नमस्ते विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत है। धोरण 8 विज्ञान चैप्टर नंबर 12 घर्षण वीडियो 2, जेनी अंदर आपणे हवे घर्षण उद्भवना मुख्य बे कारणों जोईशुं। तो घर्षण उद्भवना मुख्य बे कारणों छे, भौतिक संपर्क में रहेली वस्तुनी सपाटी पर, भौतिक वस्तुना संपर्क में रहेली वस्तुनी सपाटी पर सूक्ष्म अनियमितता, बीजू सपाटी पर लागत दबाण। चलो हवे आपणे जोईशुं घर्षण बळनो आधार वस्तुनी सपाटीना प्रकार पर छे। तो वस्तुनी सपाटीनो प्रकार घर्षण पर असर करे छे। ज्यारे कोई वस्तुने तमारे सपाटी पर गति करावी होय तो एना जोडाण साथे केटलुं बळ लागे छे, कारण के केटलीक सपाटी खरबचली होय छे, केटलीक सपाटी केवी होय छे लीसी, अने घर्षण बळनो आधार वस्तुनी सपाटी पर रहेलो छे। घर्षणना कारणे उष्मा उत्पन्न थाय छे तेवा 3 उदाहरण आपो। तो भाई घर्षणना कारणे पण उष्मा उत्पन्न थाय छे तेना 3 ઉદાહરણમાં મુખ્ય ઉદાહરણ, થોડા મિનિટ સુધી પોતાની હથેળીની એકબીજા સાથે જોરથી ઘસવાથી, ખાસ કરીને ઠંડી હોય ત્યારે તમે તમારા હાથની હથેળીને એકબીજા સાથે ઘસતા હશો, આ હાથની હથેળીને તમે એકબીજા સાથે ઘસો છો તો બંને હથેળી છે, બંને હથેળીને એકબીજા સાથે ઘસતા બંને હથેળીઓમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે। શું ઉત્પન્ન થાય છે? ઘર્ષણ। માચિસની દીવાસળીને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી, માચિસની દીવાસળી છે એ માચિસની દીવાસળીને ખરબચડી સપાટી પર ઘસવાથી પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે। માચિસને સળગાવો છો તો તમે સળગો એમાંથી બી ઉષ્મા ઉત્પન્ન થાય છે, હાથની હથેળીઓને ઘસો તો એમાંથી પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે। જ્યારે સમસ્થિત સપાટી પર રેતી પાથરવામાં આવે, સમસ્થિત સપાટી પર રેતી પાથરવામાં આવે, સપાટી પર લખોડી સમસ્થિત સમાંતર કાપશે, લખોડી પર પણ તે બળ લાગે છે। ત્યારબાદ ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે। તો ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું એટલા માટે રાખવામાં આવે છે કે હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે, આથી હેન્ડલની પકડ શું થાય છે? મજબૂત બને છે, અને ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે। ત્યારબાદ બીજું વૈજ્ઞાનિક કારણ છે કે બૂટ ચપ્પલના તણિયા લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે। મિત્રો, તમે બાળકો, તમે બૂટ કે ચપ્પલ પહેરતા હશો, જો તમે બહુ સમય સુધી એને પહેર કરો, યુઝ કર કરો, તો એના તળિયા શું થાય છે? ઘસડાઈ જાય છે, ઘસડાઈ જાય છે એટલે લપકણા બની જતા હોય છે, બરોબર છે? તો લાંબા સમયના વપરાશ બાદ બૂટ ચપ્પલના તળિયા ઘસડાઈ જવાના કારણે તે લીસા થઈ જાય છે। બૂટ ચપ્પલનું જે તળિયું છે એ ઘસડાઈ જાય, ઘસડાઈ જાય એટલે લીસું થઈ જાય છે। પરિણામ સોલ અને પોયતળિયા વચ્ચેનું ઘર્ષણ શું થઈ જાય છે? ઘટી જાય છે। સોલ અને પોયતળિયા વચ્ચેનું ઘર્ષણ શું થઈ જાય છે? ઘટી જાય છે। આથી એટલે કારણ કે તમે બૂટને ચપ્પલ પહેરો છો, તમે નવા લીધા છે ચાલશે, પણ તમે એનો ખાસા વર્ષો સુધી ઉપયોગ કર્યો તો એના તળિયા શું થઈ જાય છે? બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, લીસા બની જાય છે, બરાબર છે? ત્યારબાદ કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે પાવડર છાંટવામાં આવે છે, બારીક અબ્રખનો પાવડર છાંટવામાં આવે છે। તો કેરમ બોર્ડ પર બારીક અબ્રખનો પાવડર છાંટવાથી, કેરમ બોર્ડ પર બારીક અબ્રખ જે કેરમ બોર્ડનો પાવડર છે અબ્રખનો બનેલો હોય છે, એ અબ્રખનો પાવડર કેરમ બોર્ડ પર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે। પરિણામે કુકરીઓ સ્ટ્રાઈકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે, કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે। સાયકલ તથા વાહનો રિપેર કરનાર કારીગરો વાહનોની ગતિના ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે, જ્યારે ગ્રીસને સાયકલ તથા વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે ત્યારે ગ્રીસનું એક પાતળું સ્તર બને છે, પરિણામ ગતિશીલ સપાટીઓ ઓનલાઈન લેક્ચર